પાદરાણા ચોકારી ગામના રામદેવપુરા વિસ્તારમાંથી પસાર થતી કેમિકલ અને ગંદા પાણીની કેનાલ ઉપર બેસાડેલા ઢાકના બિસ્માર હાલતમાં હોવાથી અને તે ઢાકના તૂટેલી કેનાલમાં પડતા કેનાલનું ગંદુ પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું જેનાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે પાદરણા ચોકારી ગામના રામદેવપુરા વિસ્તારમાંથી પસાર થતી કેમિકલ અને ગંદા પાણીના કેનાલ વીસીએલ ની ઉપર બેસાડેલા ઢાંકણા બિસ્માર હાલતમાં હોવાથી તે ઢાંકણા તૂટીને કેનાલમાં પડતા કેનાલમાં ગંદુ પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું અને ખેતરોમાં મોટા નુકસાન થયા હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા પાદરણા ચોકારી ગામ પાસે બનેલા બનાવમાં આ વિસ્તારમાંથી પસાર થતી ગંદા પાણીની કેનાલ વડોદરા પાસેના નંદેસરીને પાદરા તાલુકાના ઔદ્યોગિક એકમોમાંથી નીકળેલા કેમિકલના નીકળતા પાણીના નિકાલ માટે વડોદરા એન્વાયરમેન્ટલ ચેનલ લિમિટેડ એટલે કે વીસીએલ ની કેનાલ છે બને લે બનાવમાં કેનાલ ની ઉપરના ઢાંકણા તૂટી પડતા ઢાંકણા કેનાલ માં પડતા કેનાલ નું દૂષિત અને કેમિકલ યુક્ત પાણી આ વિસ્તારના ખેતરોમાં ભરાતા 10 ખેતરોના 15 વીઘામાં ભારે નુકસાન થવા પામ્યું હતું ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે આ વિસ્તારમાં રીંગણ ડાંગર સહિતના પાકને નુકસાન થયું છે હું ગામ ચોકારેમાં રહું છું મારું નામ સંગ છે મારું ખેતરમાં ખેતર રામદેવપુરા વિસ્તારમાં ઈસીબી કેનલની બાજુમાં જ આવેલું છે ઈસીબી કેનલના ખરાબ હોવાથી તૂટીને અંદર પડવાથી જે લાઈન ચોકઅપ થઈ અને આખી ઇસીબી કેનાલ ઓવરફ્લો થઈ અને બાજુ પાણી નીકળી બધું પાણી મારા ખેતરમાં ઘૂસી ગયું છે મારા ખેતરમાં રીંગણનું વાવેતર કરેલું છે દર ત્રણ દિવસે મારે કે ચાર હજાર પાંચ હજારનો માલ મળે છે એ બધો માલ મારો મળતો તો બંધ થઈ જશે બીજું કે આ રીંગણ ઈસીબી કેનલ ક્યાં ત્યાં અને એ લાઈન બધી તૂટી ગઈ અને કેનલમાં પડી ગઈ

અહીંયા રીંગણીના પાક છે ડાંગરનો પાક છે એમાં ગંદુ કેમિકલ વેક્સ પાણી ઘૂસી ગયું છે અમે વારંવાર સંકલનના પ્રશ્નોની અંદર રજૂઆતો કરી છે અને ભૂગર્ભમાંથી કેનલના લીધે તેત્રીસ ચોત્રીસ વર્ષ જૂની કેનલ થઈ ગઈ છે અને વધારે પડતું હેજેડિયસ હોવાને કારણે કેનલનું તળિયું પણ તૂટી ગયું છે એટલે અમે વારંવાર મેં મારા થકી માગણી કરી છે કે અહીંયા પાઇપલાઇન નાખવામાં આવે અને ભૂગર્ભ જે જે બગડી ગયું છે એમાં સુધારવા માટે પ્રોજેક્ટ લાવવામાં આવે પણ આ લોકો તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી અને હાલની આ પરિસ્થિતિ જોઈ શકો છો કે ખેડૂતોને મસ્ત મોટું નુકસાન ભોગવવાનો વારો આજે આવી રહ્યો છે રીંગણી છે ડાંગર છે એ બધામાં ગંદુ પાણી કેમિકલનું ઘૂસી ગયું છે હું એમ માનું છું કે ઔદ્યોગિક એકમોને જે એમની ક્ષમતા હોય છે એ ક્ષમતા કરતાં વધારે ગેરરીતિ કરીને એ લોકો ઉત્પાદન કરતા હોય છે એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ આજે થઈ રહ્યું છે કેમ કે જે એમની ક્ષમતા હોય છે એ પ્રમાણે એ લોકો એ રીતે એમનું હેજરિયસ પાણી બહાર નીકળતું હોય પણ એના કરતાં વધારે ઉત્પાદન કરે એટલા માટે વધારાનું પાણી વધારાનું પાણી છોડે એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તંત્રને શું કહેવામાં આવ્યું તંત્ર આજે આ તંત્રની જવાબદારી બની રહે છે આજે ખેડૂતો જે લોકોને ખેડૂતો આનો ભોગ બન્યા છે એને તાત્કાલિક ધોરણે જીપીસીપી તથા વહીવટી તંત્ર પાદરાનું તાત્કાલિક ધોરણે આવીને સ્થળની વિઝિટ કરવી જોઈએ અને એ લોકોને જે નુકસાન થયું હોય એને તાત્કાલિક ધોરણે કેશલોલ અથવા તો બીજી કોઈ વ્યવસ્થા એમનું સર્વે કરીને કે કેટલું નુકસાન થયું છે એમને ખેડૂતોને પૂરેપૂરું વળતર જે તે જવાબદાર વિભાગ એમને આપે નહી તો નહીં તો પછી આગળના સમયની અંદર જો આવું ના આવું ચાલતું રહ્યું અમે વારંવાર રજૂઆત કરી છે કે ભૂગર્ભ જળ બગડી ગયા છે સિંગરો ટકર બંધ બનાવીને જ્યારે વડોદરા શહેરના લોકોને ચોખ્ખું પીવાનું પાણી મળતું હોય તો અમારા અમારા જે અહીંયાથી જે નદી વહી રહી છે તો એ લોકોને ક્યાં સુધી આવું આવું પાણી પીવાનું એ બાજુ ભૂગર્ભ જગ કેનાલ લઈને બગડી ગયું અને જો નહીં આવડે તો આજના આજે આપ સૌના માધ્યમથી હું જણાવવા માગું છું કે જે તે વિભાગના અધિકારીઓ જો આવી રીતે આ આડા કાન કરીને જો ચલાવતા હશે તો આગામી સમયની અંદર આંદોલન કરવામાં આવશે ખેડૂતો દ્વારા અને આની કાયદો અને વ્યવસ્થા પાદરાની તાલુકાની કાયદો અને વ્યવસ્થા જો બગડવાની સ્થિતિ થશે તો એનું જવાબદાર જે તે વિભાગના અધિકારીઓ રહેશે